कश्मीर अरवली शामळाजी गोठकुल्ला गाम में भेदी विस्फोट थयो जेमां एकनुं मौत थयुं छे ज्यारे बे बाळकी सहित एक महिला घायल थई। बे बाळकीओने हिम्मतनगर खसेड़ाई छे ज्यारे महिलाने शामळाजी हॉस्पिटल लई जवामां आवी। मळती माहिती प्रमाणे मृतक युवक तळावमांथी शंकास्पद वस्तु लईने घरे आव्यो, जो कि हालमां पोलीसनी टीम स्थळ पर पहोंची अने विस्फोटना कारणोनी तपास करी रही छे। तो विस्फोटना कारणों की तपास थई रही है कि आखरे विस्फोट जो थयो छे ते कया कारणोंसर थयो छे। अरवली शामळाजी गोठकुल्ला गाम में भेदी विस्फोट थयो छे जेमां एक व्यक्ति नुं मौत थयुं छे, बे बाळकी सहित एक महिला घायल थई। बाळकीओने हिम्मतनगर लई जवामां आवी छे ज्यारे महिलाने शामळाजी हॉस्पिटल लई जवामां आवी छे। વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા હાર્દિક પટેલ પાસેથી। હાર્દિક, શું છે વધુ જાણકારી આ ભેદી વિસ્ફોટને લઈને? સમય ચોક્કસથી અરવલ્લી જિલ્લાનો જે શામળાજી યાત્રાધામ છે, યાત્રાધામ પાસે ગોઠકુલ્લા ગામ આવેલું છે, ડુંગર વિસ્તારની અંદર ગોઠકુલ્લા ગામમાં અચાનક એક ભેદી બ્લાસ્ટ થયો હતો જેમાં એક યુવાનનું મોત થયું છે। 32 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યાં એની પત્ની અને બે બાળકીઓ ઘાયલ થઈ છે અને બંને બાળકીઓને હાલ અમદાવાદ ખસેડવામાં છે। જે સ્થિતિ બની, જે વખતે વિસ્ફોટ થયો 2-2.5 કિલોમીટર સુધીના વિસ્તારમાં આ વિસ્ફોટ સંભળાય હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। DYSP બીબી બસિયા સહિત સ્ટાફ એ ઘટના સ્થળે છે, તેમના દ્વારા જે બ્લાસ્ટ થયો છે, ભેદી બ્લાસ્ટ કયા કારણોસર થયો છે ચોક્કસ કારણો જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને FSL ની ટીમને બોલાવી લેવામાં આવી છે કે જેના આધારે ચોક્કસ બ્લાસ્ટની હકીકતો સામે આવી શકે। પરંતુ હાલ જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે જેમાં જે ડિટોનેટર બ્લાસ્ટ થયો હોય અથવા જે ટોટો જે વપરાય છે વિસ્ફોટ માટેનો તેનાથી બ્લાસ્ટ થયો તેવું હાલ પ્રાથમિક વિગતો સામે આવી છે, પરંતુ ચોક્કસ કારણ FSL દ્વારા તપાસ કર્યા બાદ સામે આવી શકશે। જી સમીર, આભાર હાર્દિક તમામ જાણકારી બદલ। તો પોલીસની ટીમ પણ ગામમાં પહોંચી છે અને ભેદી વિસ્ફોટ વિશે તપાસ કરી રહી છે કે આખરે કઈ જગ્યાએ બ્લાસ્ટ થયો, તેની તીવ્રતા કેટલી હતી, જ્યારે વિસ્ફોટ થયા બાદ તેની કોઈક રજૂ મળી આવી છે અને જેથી એ અંદાજ મેળવી શકાય કે આખરે એવી કઈ વસ્તુ હતી કે જેમાં વિસ્ફોટ થયો। પંચમહાલના હાલોલમાં GIDC કંપનીમાં વિસ્ફોટ પ્રકરણમાં મોટા ખુલાસા થયા। તપાસમાં બહાર આવ્યું કે જે કંપનીમાં વિસ્ફોટ થયો તે કંપની મંજૂરી વગર ચાલતી હતી। સવારે કંપનીમાં વિસ્ફોટ થયા હતા જેમાં બે કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા। કંપનીમાં વિવિધ પ્રકારના કેમિકલની પ્રોસેસ ચાલતી હતી અને ઓવર પ્રોસેસને કારણે રિએક્ટરમાં વિસ્ફોટ થયો। વિસ્ફોટ એટલો ભયંકર હતો કે રિએક્ટરનો એક હિસ્સો હવામાં ફંગોળાઈને પટકાયો। હાલમાં GPCB એ નમૂના લઈને તપાસ શરૂ કરી છે, જોકે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ ગ્રામજનોએ આવી ગેરકાયદે અને જોખમી કંપનીઓ સામે ભીતિ વ્યક્ત કરી। જે કંપની પાસે વિસ્ફોટ થયો તેની આસપાસ બે મોટી કંપનીઓ પણ આવેલી છે અને તેની પાસે રહેણાંક વિસ્તાર પણ આવેલો છે। 4.5 ટન કેપેસિટીનો રિએક્ટર હતો, ક્લોઝ રિએક્ટર, એનું કન્ડેન્સર છૂટું પડી અને આખો ઇન્ડસ્ટ્રીનો સેટ બ્લાસ્ટ થઈ ગયો અને બધા એના પતરા આજુબાજુના એરિયામાં ફેલાયા ને રિએક્ટર ને એની આજુબાજુ જે પાણી હતું, કેમિકલ હતું, એ બધું એના ફ્લોર પર વેરાયેલું છે। આ કંપનીઓમાં કઈ પ્રકારનું કેમિકલ બનાવે છે ને શું આ બોઇલરોની જમીનમાં કેવા કૂવા કરીને આ લોકો બોઇલરમાંથી કેમિકલ નાખી રહ્યા છે તે પણ એક મોટો વિષય છે। પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે રહેણાંક વિસ્તારથી 500 મીટરમાં કોઈ કેમિકલ કંપની કે બોઇલર કંપની ના હોવી જોઈએ, પણ આ કોની રહેમ રાહ હેઠળ ચાલે છે તે પણ મોટો પ્રશ્નચિહ્ન છે। જે બ્લાસ્ટ એટલો ભયાનક થયો છે જેનાથી મારું ઘર આખું ધ્રુજી ઉઠ્યું છે, લાઈક જેસે કે 8.5-9.5 નો જે ભૂકંપની તીવ્રતા એ રીતના આંચકો આવી ગયો છે, મારી ઘરની દિવાલો બધી ફાટી ગઈ છે અને ઘર મારું 6 મહિના પહેલાં જ બનાવ્યું છે, તો હવે મને આનું વળતર જોઈએ છે। જે હું સરકાર શ્રી હોય કે જે બી તંત્ર હોય કે જે બી હોય એના ત્યાં મારી એ જ અપીલ છે કે મને મારું વળતર મળવું જોઈએ। હાલોલ GIDC જે પ્રતાપપુરા ગ્રામ પંચાયતનો વિસ્તાર છે ત્યાં આવેલી કેમિકલ કંપનીમાં આજે જે એક ભયંકર બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાના કારણે 3 વ્યક્તિઓને ઈજા થઈ છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ, જે કંપનીનું સ્ટ્રક્ચર છે તેની પણ તિરાડો પડી ગઈ છે, સાથે સાથે જે પોલીસ દ્વારા પણ અહીંયા કાર્યવાહી કરવામાં આવી છે, અહીંયા પ્રાંત અધિકારી સહિત PI સહિતના જે અધિકારીઓ છે ઉપસ્થિત છે, તાત્કાલિક અહીંયા ઘટનાસ્થળે અધિકારીઓ દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી। જે ઈજાગ્રસ્તો છે તેમને હાલથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવવાનું જાણવા મળી રહ્યું છે। કેવી રીતે બ્લાસ્ટ થયો તે જાણી શકાયું નથી, પરંતુ અહીંના પ્રાંત અધિકારી આપણી સાથે છે, તેઓની સાથેથી જાણવાનો પ્રયત્ન કરીશું। સર, જે ઘટના છે કેવી રીતે બની છે, શું થયું છે અને શું પ્રાથમિક વિગતો છે?
ન્યુ ફાર્મ કરીને કંપની છે, એ કેમિકલ પ્રોસેસ કરે છે અને આજે પ્રોસેસ દરમિયાન રિએક્ટરની અંદર પ્રાથમિક ધોરણે બ્લાસ્ટ થયું હોય એવું જણાઈ આવે છે. 3 માણસોને ઈજા થઈ છે, એ લોકોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે અને ત્યાંથી વધુ સારવાર માટે એ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. અહીં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી આપણે ગોધરાથી એની ટીમ બોલાવવામાં આવી છે, ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એમને બોલાવવામાં આવ્યા છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. એ લોકો આ જે પ્રોસેસ છે, જે રિએક્ટર બ્લાસ્ટ છે, એ બાબતે વધુ તપાસ કરી અને એમનો જે સ્પેશિયલિસ્ટ તરીકેનો રિપોર્ટ છે એ સબમિટ કરેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચોક્કસ ત્યાં પ્રાંત અધિકારી હતા, તેઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક કારણ છે જે રિએક્ટર બ્લાસ્ટ થવાના કારણે થયું છે. સાથે સાથે જે ફોરેન્સિક સાયન્સ લેબ અને જે ઇન્ડસ્ટ્રીયલ ઓફિસર છે તેઓને પણ મદદ લેવામાં આવી છે, તેઓનો જે અહેવાલ આવશે જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. અત્રે ચોક્કસ ઉલ્લેખનીય છે કે જે રાજ્યના પર્યાવરણ મંત્રી છે જયદ્રથસિંહ પરમાર, તેઓનું હોમ ટાઉન છે અને તેઓના હોમ ટાઉનમાં આ પ્રકારની જે કંપનીઓ ચાલી રહી છે એ ક્યારેક મોટી દુર્ઘટના સર્જી શકે એવી હોવાનો એના સ્થાનિકો જે છે આક્ષેપ કરી રહ્યા છે અને સાથે સાથે જ આવી કંપનીઓ અને જે રહેણાંક વિસ્તાર છે તેમાંથી બહાર કાઢવાની પણ માંગ કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. અમદાવાદમાં રિક્ષા ચાલકોના સ્ટન્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ઓટો રિંગ રોડ પરનો આ વિડીયો હોવાની ચર્ચા છે, જેમાં ભરચક ટ્રાફિકમાં રિક્ષા ચાલકો આતંક મચાવી રહ્યા છે. જે રીતે રિક્ષા ચાલકો બેખોફ આતંક મચાવી રહ્યા છે તે જોતા સવાલ થઈ રહ્યા છે કે આખરે આ રિક્ષા ચાલકોને શું કોઈ કાયદા અને પોલીસનો ડર નથી રહ્યો? શું ટ્રાફિક પોલીસ આવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરશે? જાણે રસ્તા પર અન્ય કોઈ વાહનો હોય જ નહીં અને તેમને સ્ટન્ટ કરવાની છૂટ આપી દેવામાં આવી હોય તે રીતે અમદાવાદનો આ રિક્ષા ચાલકોનો સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. અમારા સંવાદદાતા ઋત્વી જે સોની જોડાયા છે. ઋત્વી, જે ઓઢવ રિંગ રોડ પરનો આ વિડીયો હોવાની ચર્ચા થઈ રહી છે, ભરચક ટ્રાફિકમાં રિક્ષા ચાલકે રીસરનો આતંક મચાવતા નજરે પડ્યું છે, પોલીસે આંગે કોઈ જાણકારી મેળવી ખરી કે આખરે કોણ છે આ રિક્ષા ચાલક? જમીર, આ કોઈ પ્રથમ વિડીયો વાયરલ નથી. અગાઉ પણ જે રિક્ષા ચાલકના સ્ટન્ટના 2-3 વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે અને આ જે રિંગ રોડ છે, ઓઢવ રિંગ રોડ, તે મેઇન જાણે એપી સેન્ટર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે મોડી રાત્રે અહીં રિક્ષા ચાલકો છે તે એકઠા થતા હોય છે અને આ પ્રકારના સ્ટન્ટ કરતા હોય છે. જે વિડીયો છે તે મંગળવારે રાત્રે બનાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોઈ શકાય છે વિડીયોની અંદર 4-5 રિક્ષા ચાલકો છે, તેની વચ્ચે એક રિક્ષા ચાલક છે તે ખતરારૂપ સ્ટન્ટ કરી રહ્યો છે. ત્યારે સવાલ લઈ ઉભો થાય છે કે જો અકસ્માત સર્જાય અને જો કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ થાય જાય તો તેના માટે જવાબદાર કોણ? આ અગાઉ પણ આ પ્રકારના આ જ વિસ્તારના અનેક વિડીયો વાયરલ થયા છે જેમાં પોલીસને જાણ થતા પોલીસે કાર્યવાહી પણ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કહી શકાય કે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની જરૂર લાગી રહી છે. કારણ કે વારંવાર આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. છેલ્લા 3-4 મહિનાની અંદર 2-3 વિડીયો આ પ્રકારના વાયરલ થયા છે અને જે ઓઢવ રિંગ રોડ છે ત્યાં જ આ પ્રકારના જે સ્ટન્ટ છે તે રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મોડી રાત્રે જે સ્ટન્ટો છે તે કરવામાં આવતા હોય છે, એટલે જે આ વિડીયો વાયરલ થયો છે તેને ધ્યાનમાં રાખીને હવે પોલીસે સખતમાં સખત કાર્યવાહી કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. આભાર ઋત્વિજા જાણકારી બદલ.